नमस्कार मित्रों मित्रों आज अपने टाट हायर सेकेंडरी स्पेशल सीरीज में एपिसोड बे में मूल्यांकन केटलाक वनलाइनर प्रश्नों जोईशुं। तो जोईए, कोई पदार्थ घटना के अवलोकन ने कोई चौक्कस संख्या साथे सांकळवुं एटले शुं? जवाब छे मापन। व्यक्ति स्थल समय बदलवा छता कया मापन में माप एक समान आवे छे? तो प्रत्यक्ष मापन में। मापनना संख्यात्मक मूल्य पर थी गुणात्मक निर्णय तारवानी प्रक्रिया एटले शुं? तो मूल्यांकन। मापन अने मूल्यांकन में स्थिर कोण छे? तो जवाब छे मापन। मूल्यांकन ए खाली जगह चालती प्रक्रिया छे, तो सतत चालती प्रक्रिया। मूल्यांकन ए साधन छे, खाली जगह नथी, तो साध्य नथी। आज़ादी पछी शिकागो यूनिवर्सिटीना कया प्रोफेसरे भारत में परीक्षा सुधारणा अंगे मार्गदर्शन आप्यु हतु? तो बेन्जामिन ब्लूमे। बेन्जामिन ब्लूम क्याना वतनी हता? तो अमेरिकाना। मूल्यांकननी संकल्पना समझावा माटे मूल्यांकननो त्रिकोण कोणे रजू कर्यो? जवाब छे बेन्जामिन ब्लूमे। बेन्जामिन ब्लूमना मूल्यांकन त्रिकोणमां कोनो समावेश थतो नथी? तो अभ्यासक्रम। मूल्यांकनना त्रण क्षेत्रों कया शिक्षण शास्त्रीए दर्शाव्या छे? बेन्जामिन एस ब्लूमे। मूल्यांकन ए केवी प्रक्रिया छे? तो व्यापक। मूल्यांकनना त्रण क्षेत्रोमां ज्ञानात्मक, भावात्मक अने खाली जग्यानो समावेश थाय छे? तो मनोशारीरिक। जे प्रश्नोना उत्तर टूंका, चौक्कस अने अफर एटले के निश्चित होय तो तेने केवा प्रश्नो कहे छे? तो अनात्मलक्षी प्रश्नो। आगळ जोईए, सौथी श्रेष्ठ मूल्यांकन कयुं कही शकाय? तो स्वमूल्यांकन। व्यक्तिमां जुदा जुदा गुणों केटली मात्रामां विकस्या छे તેવું અવલોકન કરીને પદ્ધતિસર નોંધ કરવાની પ્રયુક્તિ કે સાધન એટલે શું? તો ક્રમ માપદંડ। મૂલ્યાંકનના કયા સાધનમાં રૂબરૂ મુલાકાત લઈને પ્રશ્નો પૂછવામાં આવે છે? તો મૌખિક કસોટીમાં। ઔપચારિક મૂલ્યાંકનમાં પ્રશ્નપત્ર કેવું હોવું જોઈએ? તો વિધિસરનું હોવું જોઈએ। વર્ગખંડમાં એકલા અટુલા વિદ્યાર્થીઓની ઓળખ માટે શાનો ઉપયોગ કરવો જોઈએ? તો સામાજિકતા મિતિ આલેખનો ઉપયોગ કરવો જોઈએ। સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે? તો શિક્ષક કેન્દ્રિત। કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન। આ વિધાન એટલે કે આ વ્યાખ્યા કોણે આપી? તો એડમ્સે। શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થી પક્ષે કેટલે અંશે સિદ્ધ થયા તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયાને મૂલ્યાંકન તરીકે ઓળખી શકાય। આ વિધાન કોણે રજૂ કર્યું? તો ગ્રાઉન્ડ લેન્ડે। ઔપચારિક મૂલ્યાંકનમાં કઈ બાબતોનો સમાવેશ થતો નથી? તો જવાબ છે નિરીક્ષણ અને મૌખિક પ્રશ્નોત્તરીનો। અધ્યતાની ક્રિયાશીલતા પર ભાર મૂકનાર ક્ષેત્ર કયું છે? તો મનોશારીરિક। મૂલ્યાંકનનું મુખ્ય ધ્યેય કયું છે? તો નિદાન, ઉપચારાત્મક કાર્ય કરવાનું। નિશ્ચિત સમય અને સ્થળે થતા મૂલ્યાંકનને કયા નામે ઓળખવામાં આવે છે? તો ઔપચારિક મૂલ્યાંકન। વિદ્યાર્થીના નિરીક્ષણ પરથી તેના વર્તન વ્યવહારના આધારે થતા મૂલ્યાંકનને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે અનૌપચારિક મૂલ્યાંકન। વર્ષના અંતે થતા સમગ્ર મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીના કયા વિકાસનો ખ્યાલ આવે છે? તો જવાબ છે વાર્ષિક પ્રગતિ। ક્રિયાત્મક કસોટી દ્વારા વિદ્યાર્થીના કયા કૌશલ્યનું માપન થઈ શકે છે? જવાબ છે સમજ। સૂક્ષ્મ મૂલ્યાંકનની જરૂર જણાય ત્યારે કયા ક્રમ માપદંડનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ છે સપ્તબિંદુ। આગળ જોઈએ, વ્યક્તિના આત્મમૂલ્યાંકન માટે મૂલ્યાંકનના કયા ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ? તો ઓળખયાદી। ઓળખયાદીમાં વ્યક્તિએ પોતાને જે લાગુ પડતું હોય તેની સામે કેવી નિશાની કરવાની હોય છે? તો ખરાની નિશાની। જેની માહિતી અહેવાલથી મળી ન શકે ત્યારે મૂલ્યાંકનના કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ? તો જવાબ છે પ્રશ્નાવલી। આગળ જોઈએ, સામાજિકતા મિતિ દ્વારા કેવા બાળકોને જુદા તારવી તેમને જરૂરી માર્ગદર્શન આપી શકાય? જવાબ છે સામાજિક રીતે અતડા રહેતા બાળકોને।